આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આ કેબિનેટ બેઠકમાં વિધાનસભાના સત્ર અંગે ચર્ચા કરવામાં આવશે, તેમજ નાણામંત્રી દ્વારા રજૂ થનારા બજેટ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તેમજ બેઠકમાં વિધાનસભા સત્ર દરમિયાન રજૂ થનારા સરકારી વિધેયક અંગે પણ ચર્ચા થશે. બેઠકમાં વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ઉનાળા દરમિયાન પાણીની વ્યવસ્થિત સમસ્યા હલ થાય તે પ્રકારે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પાણી મુદ્દે પણ ચર્ચા થશે. ઉનાળામાં કયા પ્રકારે પાણીની સમસ્યા હલ કરી શકાય તે મુદ્દે પણ ખાસ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આજે ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. બપોરે 12:30 કલાકે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે, જેમાં બજેટ સત્ર દરમિયાન રજૂ થનારા સરકારી વિધેયકો તથા કામો સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ અને કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. વિધાનસભાના બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્ય દળની આજે બેઠક મળશે. આજે સાંજે 6 કલાકે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠક વિધાનસભાના ચોથા મળશે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજા બજેટ અંગે ખાસ મંથન કરવામાં આવશે. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જેમાં હાજરી આપશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં બજેટ સત્રની રણનીતિ અંગે પણ ખાસ ચર્ચા થશે. સરકારના મહત્વના બિલ અંગે માહિતી આપવામાં આવશે. તો બજેટ સત્રમાં નવનિયુક્ત ધારાસભ્યોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવશે. હવે વાત કરીશું સરકારને ઘેરવા કોંગ્રેસની રણનીતિ. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય દળની યોજાશે બેઠક. બજેટ સત્રમાં સરકારને ઘેરવા રણનીતિ નક્કી થશે. સાંજે 6:30 કલાકે ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠક મળશે. વિપક્ષ નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેપર લીક સાથે હિન્ડનબર્ગ વિવાદ, મોંઘવારી આ સહિતના તમામ મુદ્દા પર સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર કરાશે. વિધાનસભામાં ચર્ચા માટે મળનારો ઓછો સમય કોંગ્રેસ માટે સૌથી મોટો પ્રશ્ન છે. તે મુદ્દે પણ આજે આ બેઠકમાં ચર્ચા થશે. કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો હોવાથી પ્રોરેટા પ્રમાણે ઓછો સમય મળશે. ઓછા સમયમાં વધારે પ્રશ્નો ઉઠાવવાની કોંગ્રેસની નીતિ રહેશે અને આ જ મુદ્દે આજે આ બેઠક મળશે, જેમાં ચર્ચા થશે, રણનીતિ નક્કી કરવામાં આવશે. અને હવે વાત કરીશું અમૃત સરોવર વિશે. બોટાદના ઉગામેડી ખાતે અમૃત સરોવરનું પીએમ મોદી આજે કરશે લોકાર્પણ. ધર્મનંદન અમૃત સરોવરનું ઉગામેડી ખાતે નિર્માણ થયું છે. બપોરે 3 કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. દેશના કુલ 4 સરોવરની પસંદગી થઈ છે. ધર્મનંદન અમૃત સરોવરનું ઉગામેડી ખાતે નિર્માણ થયું છે. પીએમ નરેન્દ્ર મોદી આજે 3 કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે. અને હવે વાત કરીશું મોરબી દુર્ઘટના કેસની.